કેવલ સાહેબ આઈ એમ ફ્રોમ પરમગુરુ પાઠશાલા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સારસા હેલો ઓલ માય ડિયર સ્ટુડન્ટ્સ માય સેલ્ફ દરજી ફોરમ જયમીન કુમાર નાવ આઈ વિલ ટીચ યુ સ્ટાન્ડર્ડ ફોર્થ સબ્જેક્ટ ગુજરાતી સો વી લર્ન યુનિટ નંબર વન કન્ટિન્યુ ટોપિક્સ કવર્ડ ઇઝ આકાશનો ચાંદો કાવ્ય કન્ટિન્યુ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં પહેલાંનું જે કાવ્યનું સ્વાધ્યાય અધૂરું હતું એ જોઈશું ચિત્રો ઓળખો અને તેના નામ લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં કેટલાક ચિત્રો આપેલા છે તો એ ચિત્રો ઓળખીને તેના પરથી તમારે તેમના નામ લખવાના રહેશે તો પ્રથમ ચિત્ર જોઈએ તો પ્રથમ ચિત્ર એ ચાંદાનું છે આમ એ ચિત્રની નીચે તમારે એનું નામ લખવાનું છે ત્યાર પછીનું ચિત્ર છે તારા ત્યાર પછી ત્રીજું ચિત્ર સૂરજનું છે ત્યાર પછીના ચિત્રમાં વાદળ દેખાય છે તો આ ચિત્ર વાદળનું છે ત્યાર પછીના ચિત્રમાં ઘટાદાર વૃક્ષ દેખાય છે અને એ વૃક્ષની નીચે વડવાઈઓ છે તો આ ચિત્ર વડનું છે ત્યાર પછીનું ચિત્ર જોતા ખ્યાલ આવશે કે એ ચિત્રમાં વાદળમાંથી વરસાદ વરસતો દેખાય છે તો આ ચિત્ર વરસાદનું છે ત્યાર પછીનું ચિત્ર વાદળમાંથી વીજળી દેખાય છે તો આ ચિત્ર વીજળીનું છે અને ત્યાર પછીનું જે છેલ્લું ચિત્ર છે એ છેલ્લા ચિત્રમાં સાત રંગના પટ્ટા દેખાય છે તો એમાં પ્રથમ પટ્ટામાં જામલી રંગ બીજા પટ્ટામાં ભૂરો ત્રીજા પટ્ટામાં વાદળી એની ઉપર ચોથા પટ્ટામાં લીલો પાંચમા પટ્ટામાં પીળો છઠ્ઠા પટ્ટામાં નારંગી અને સાતમા પટ્ટામાં લાલ એમ સાત રંગના પટ્ટાનું મેઘધનુષ્ય દેખાય છે તો આ ચિત્ર મેઘધનુષ્યનું છે તો વિદ્યાર્થી મિત્રો તમારે આમ ચિત્રો ઓળખીને એના પરથી એના નામ લખવાના છે ત્યાર પછીનો મુદ્દો છે મારા વર્ગ શિક્ષિકા વિશે આઠેક વાક્યો લખો તો વર્ગ શિક્ષિકા એટલે ઇંગ્લિશમાં એને ક્લાસ ટીચર કે જે આખા વર્ગની જવાબદારી સંભાળતા હોય તો પહેલું વાક્ય છે હું પરમગુરુ પાઠશાળા અંગ્રેજી મધ્યમ સહરસામાં ચોથા ધોરણમાં અભ્યાસ કરું છું તો સૌ પ્રથમ તમારે પોતે તમારી શાળાનું નામ કે તમે જે શાળામાં ભણતા હોય તે પછી તમે કયા માધ્યમમાં ભણો છો અંગ્રેજી કે ગુજરાતી તો એ માધ્યમનું નામ ત્યાર પછી તમારી શાળા કયા સ્થળે એટલે કે કઈ જગ્યાએ આવેલી છે તો એ જગ્યાનું નામ અને તમે પોતે કયા ધોરણમાં તો એ ધોરણનું નામ લખવાનું છે તો અહીંયા શાળાનું નામ તો પરમગુરુ પાઠશાળા અંગ્રેજી માધ્યમ કે ગુજરાતી તો અંગ્રેજી માધ્યમ પછી એ શાળા કયા સ્થળે આવેલી છે તો એ જગ્યા તો સારસા અને કયા ધોરણમાં તો ચોથા ધોરણમાં અભ્યાસ કરો છો એ લખવાનું રહેશે ત્યાર પછી જીનલ મેડમ અમારા વર્ગ શિક્ષિકા છે તો સૌ તો તમારે તમારા વર્ગ શિક્ષિકાનું નામ લખવાનું છે તે અમારા વર્ગમાં પ્રથમ તાસ લે છે અને તે અમને વિજ્ઞાન ભણાવે છે તો તે તમારા વર્ગમાં પ્રથમ તાસ એટલે કે પીરિયડ વિશે લખવાનું છે કે તે કયો વિષય ભણાવે છે એ લખવાનું છે તો સામાન્ય રીતે જોઈએ તો જે વર્ગ શિક્ષક કે વર્ગ શિક્ષિકા હોય એમનો જ પ્રથમ પીરિયડ હોય છે તે નામથી અમને બધાને ઓળખે છે તો હવે જુઓ તમારા વર્ગ શિક્ષિત વર્ગ શિક્ષક કે વર્ગ શિક્ષિકા હોય તો તેમને આખા વર્ગનો રોલ નંબર અને વિદ્યાર્થીઓના એટલે કે તમારા બધાના નામ મોડે યાદ હોય તો તે તમને બધાને નામથી ઓળખે છે ત્યાર પછી તે ભણવામાં નબળા વિદ્યાર્થીઓની કાળજી લે છે હવે હોશિયાર વિદ્યાર્થીઓને તો બધા ભણાવી શકે પણ જે નબળા એટલે કે ભણવામાં પાછળ હોય તો એવા વિદ્યાર્થીઓને જે ભણાવે અને એમને આગળ લાવે તો તે ખરા શિક્ષક કહેવાય તે તેમના કાર્યમાં ચોક્કસ છે એટલે તે પોતાનું કામ પૂરી ચોકસાઈથી કરે છે તે અમારા પર ગુસ્સે થતા નથી એટલે કે તેમનો સ્વભાવ નમ્ર છે નર્માસવાળો છે તે અમારી ભૂલોને કાળજીપૂર્વક સુધારે છે એટલે કે અમારી લખવામાં કોઈ ભૂલ થાય તો તેનો તરત જ ઉકેલ લાવી દે છે આમ જીનલ મેડમ ઘણા મહેનતું છે મને તેમના પર ગર્વ છે તો વિદ્યાર્થી મિત્રો આમ તમારે પોતે તમારા વર્ગ શિક્ષિકા વિશે જે વાક્યો છે એ નોટબુકમાં લખવાના રહેશે તમે પોતે પણ એ વાક્ય બનાવી શકો છો ત્યાર પછી આપણે વ્યાકરણ તરફ જોઈએ તો વ્યાકરણ એટલે કે ગ્રામર તો સૌ પ્રથમ તો તમારે વ્યાકરણની અલગ નોટબુક બનાવ બનાવવી પડશે અને એ વ્યાકરણ ગુજરાતી વ્યાકરણની અલગ નોટબુકમાં લખવાનું રહેશે તો સૌ પ્રથમ ક્રિયા અને ક્રિયાપદ તો સૌ પ્રથમ ક્રિયા વિશે જોઈએ તો ક્રિયાની વ્યાખ્યા જોઈએ તો કોઈ કાર્ય કરવું અથવા થવું ધ્યાનથી જુઓ ક્રિયા એટલે કોઈ કાર્ય કરવું અથવા થવું દાખલા તરીકે જોઈએ તો વાંચવું રડવું ઉડવું ખાવું સુઈ જવું કરવું આ બધા એના ઉદાહરણ છે ત્યાર પછી ક્રિયાપદ તો ક્રિયાપદની વ્યાખ્યા જોઈએ તો વાક્યમાં ક્રિયાનું વર્ણન કરતા પદને ક્રિયાપદ કહે છે ધ્યાનથી જુઓ ક્રિયાપદની વ્યાખ્યા જોઈએ તો વાક્યમાં ક્રિયાનું વર્ણન કરતા પદને ક્રિયાપદ કહે છે તો હવે એના ઉદાહરણ જોઈએ તો પહેલું ઉદાહરણ છે વાંચવું તો વાંચવું પરથી વાક્ય બનાવેલું છે કે હું પુસ્તક વાંચું છું તો અહીંયા વાંચું છું એ ક્રિયાપદ છે તો અહીંયા વાંચું છું એ વાક્યની નીચે લીટી દોરેલી છે ત્યાં જુઓ કે અહીંયા કઈ ક્રિયા થઈ છે તો વાંચવાની શું વાંચવાની તો પુસ્તક વાંચવાની આમ અહીંયા પુસ્તક વાંચવાની ક્રિયા થઈ રહી છે તેથી વાંચું છું એ ક્રિયાપદ છે ત્યાર પછીનું ઉદાહરણ છે રડવું તો બાળક રડે છે તો અહીંયા રડે છે એ ક્રિયાપદ છે તો વાક્યમાં રડે છે વાક્યની નીચે લીટી દોરેલી છે ત્યાં જુઓ કે અહીંયા કઈ ક્રિયા થાય છે તો રડવાની તો કોણ રડે છે તો બાળક તો અહીંયા રડવાની ક્રિયા થઈ રહી છે તેથી રડે છે એ ક્રિયાપદ છે ત્યાર પછીનું ઉદાહરણ છે ઉડવું તો ઉડવું પરથી વાક્ય જોઈ જોઈએ તો ચકલી ઉડે છે તો અહીંયા ઉડે છે એ ક્રિયાપદ છે ઉડે છે વાક્યની નીચે લીટી દોરેલી છે ત્યાં જુઓ કે અહીંયા કઈ ક્રિયા થાય છે તો ઉડવાની કોણ ઉડે છે તો ચકલી તો અહીંયા ઉડવાની ક્રિયા થઈ રહી છે આમ ઉડે છે એ ક્રિયાપદ છે ત્યાર પછી કરવું તો કરવું શબ્દ ઉપરથી વાક્ય જોઈએ તો તે સ્વાધ્યાય કરે છે તો અહીંયા કરે છે એ ક્રિયાપદ છે કરે છે વાક્યની નીચે લીટી દોરેલી છે તો એ જોતા અહીંયા કઈ ક્રિયા થાય છે તો સ્વાધ્યાય કરવાની તો અહીંયા સ્વાધ્યાય કરવાની ક્રિયા થઈ રહી છે આમ કરે છે એ ક્રિયાપદ છે ત્યાર પછી ખાવું તો ખાવું શબ્દ ઉપરથી વાક્ય જોઈએ તો અમે ફળ ખાઈએ છીએ તો અહીંયા ખાઈએ છીએ એ ક્રિયાપદ છે ખાઈએ છીએ શબ્દની નીચે લીટી દોરેલી છે એ જોતા અહીંયા કઈ ક્રિયા થાય છે તો ખાવાની શું ખાવાની તો ફળ ખાવાની તો અહીંયા ફળ ખાવાની ક્રિયા થઈ રહી છે આમ ખાઈએ જ છે એ ક્રિયાપદ છે ત્યાર પછી સુઈ જવું તો સુઈ જવું શબ્દ ઉપરથી વાક્ય જોઈએ તો હું રાત્રે વહેલો સૂઈ જાઉં છું તો અહીંયા સૂઈ જાઉં છું એ ક્રિયાપદ છે તો અહીંયા સૂઈ જાઉં છું એ વાક્યની નીચે લીટી દોરેલી છે તો એ જોતા અહીંયા કઈ ક્રિયા થાય છે તો સુવાની કેવી રીતે સુવાની તો વહેલા સુવાની તો અહીંયા સુવાની ક્રિયા થઈ રહી છે આમ સુઈ જાઉં છું એ ક્રિયાપદ છે તો વિદ્યાર્થી મિત્રો તમારે હોમવર્ક હોમવર્કમાં વ્યાકરણની નોટબુકમાં ક્રિયા અને ક્રિયાપદ વિશે લખવાનું રહેશે ત્યાર પછી જોઈએ તો વધારાના પ્રશ્નો એટલે કે એક્સ્ટ્રા ક્વેશ્ચન કે જે પાઠ્યપુસ્તકમાં ના હોય એવા પ્રશ્નો અહીં જોઈએ તો એવા પ્રશ્નો વ્યાકરણ લક્ષી પ્રશ્નો છે એટલે કે વ્યાકરણને લખતા તો નીચેના વાક્યોમાં ક્રિયાપદ શોધો તો પહેલું વાક્ય છે તે ખાય છે તો અહીં ખાય છે એ ક્રિયાપદ છે તો અહીંયા કઈ ક્રિયા થાય છે તો અહીંયા ખાવાની ક્રિયા થઈ રહી છે આમ ખાય છે એ ક્રિયાપદ છે ત્યાર પછીનું વાક્ય છે કે હું લખું છું તો અહીંયા લખું છું એ ક્રિયાપદ છે તો અહીંયા કઈ ક્રિયા થાય છે તો અહીંયા લખવાની ક્રિયા થઈ રહી છે આમ લખું છું એ ક્રિયાપદ છે ત્યાર પછીનું વાક્ય છે રમેશ આવે છે તો અહીંયા આવે છે એ ક્રિયાપદ છે તો અહીંયા કઈ ક્રિયા થઈ રહી છે તો અહીંયા આવવાની ક્રિયા થઈ રહી છે આમ અહીંયા આવે છે એ ક્રિયાપદ છે ત્યાર પછીનું વાક્ય નાનો ભાઈ હસે છે તો હસે છે એ ક્રિયાપદ છે તો અહીંયા કઈ ક્રિયા થઈ રહી છે તો અહીંયા હસવાની ક્રિયા થઈ રહી છે આમ હસે છે એ ક્રિયાપદ છે ત્યાર પછીનું વાક્ય મુકેશ ઊભો છે તો અહીંયા ઊભો છે એ ક્રિયાપદ છે તો અહીંયા કઈ ક્રિયા થઈ રહી છે તો અહીંયા ઊભા રહેવાની ક્રિયા થઈ રહી છે આમ ઊભો છે એ ક્રિયાપદ છે તો વિદ્યાર્થી મિત્રો હોમવર્કમાં તમારે ક્રિયાપદ શોધો એ નોટબુકમાં લખવાનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો કાવ્ય નંબર એક આકાશનો ચાંદો એ પૂર્ણ થયું છે ત્યાર પછીનું નવું ચેપ્ટર આપણે આગળના વિડીયોમાં જોઈશું ત્યાં સુધી સ્ટે હોમ સ્ટે સેફ ઘરે રહો સુરક્ષિત રહો અને આવી જ રીતે આગળ ભણતા રહો